મારું નામ જયંતિભાઈ વાલાભાઈ મકવાણા છે. મારી ઉંમર 47 યર રનિંગ. મારું ગામ કુંડલ છે. મને સાહેબ પગ આખો પગ દુખાય, ટોટલ પગની પાણીથી માંડીના થાપા સુધી કન્ટિન્યુ દુખાય, એક સેકન્ડ પણ બંધ નહીં, કન્ટિન્યુ દુખાવો રહે. પછી બેસવામાં તકલીફ પડે, ચાલવામાં તકલીફ પડે, સુવામાં તકલીફ પડે, બહુ તકલીફ હતી. એક 5 મિનિટ હું ખુરશીમાં બેસી ના શકું, ચાલવામાં પણ 10 મિનિટ ચાલી ના શકું. અને કામ કદાચ કરવું હોય તો મારે કદાચ ટેબ્લેટ ખાવી પડે, 500 પાવાની ગોળી ખાવી પડે, તો મને આમ 10-15 મિનિટ આરામ રહે. અને આ દુખાવો મને લગભગ 20 વર્ષથી હતો, 20 વર્ષ નાની ઉંમરથી હતો. અને કામ મારું કામ તો આ જ હતું, ખેતરમાં જવાનું, પણ ગોળી ખાઈ લઉં, ગોળી ખાઈને કામ કરું, મારા જેવું કામ થાય. પછી ધીમે 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 બહુ તકલીફ પડી. દવાખાનામાં તો કોઈ દવાખાનું બાકી રાખ્યું નથી. મેં જિલ્લા સુરેન્દ્રનગર જિલ્લો, પછી કડી મહેસાણા જિલ્લો, સારા સારા દવાખાના, તો એમાં દરેક દવાખાના ફર્યો હું, મોટા મોટા દવાખાના ફર્યો, પણ ક્યાંયથી મને આરામ ફળ્યો નહીં, છેક પણ આરામ ના થયો. સાહેબ તકલીફ એટલી બધી હતી ને, બાકી બીક તો મને લાગતી જ હતી, પણ તકલીફ એટલી હતી એટલે સાહેબને મને કીધું, સાહેબ કે તમે આ રીતનું પ્રોબ્લેમ છે, તમે MRI કરાવી દો, આટલું કરાવી દો તો તમને મટી જશે. પછી મેં કીધું, સાહેબ મટી જતું હોય તો આપણે ઘેર જવાનું નથી, આજે ને આજે સર્જરી કરાવવાની કોઈ પણ ભોગે. અને એના એ જ દિવસે સાંજે બધી ઓપરેશનની તૈયારી કરી નાખી. પછી સાહેબ મને કીધું કે આટલા પૈસા થશે, આમ થશે. મેં કીધું કાંઈ શું વાંધો નહીં, આજે મારે સર્જરી કરાવીને ઘેર જવાનું. મને સાહેબ એટલું પણ કીધું આપણા સાહેબે કે ભાઈ આજે તમને હું સર્જરી કરું 1 કલાકની, 1.5 કલાકની, અને કાલે હોળી થતી હતી, હોળી તો કાલે હું હોળી કરું ને તમે હોળી કરો, કાલે સાંજે 4 વાગે તમને રજા આપી દઉં ને તમને દુખાવો બંધ થઈ જાય. તો આટલા બધા કોન્ફિડન્સ આપ્યું, પછી મેં કીધું આપણે સર્જરી કરી નાખી. મારી બીક એકદમ એકદમ મટી ગઈ, કોઈ જ નહીં. સર્જરી મારી થઈ ગઈ સવારમાં, સાંજે મને કીધું તમે MRI કરાવી દો, રિપોર્ટ કરાવી દો. સાહેબે મને કોન્ફિડન્સ વિશ્વાસ આપી દીધો કે ભાઈ તમે સર્જરી કરાવો એટલે કાલે સવારે તમારી આંખ ખુલે એટલે તમારો દુખાવો બંધ હોય. તો અને હકીકતની અંદર મારી આંખ ખુલે સવારમાં અને મારો એકદમ દુખાવો એકદમ સ્ટોપ બંધ થઈ ગયો, એકદમ બંધ થઈ ગયો. મને સારવાર કરાય લગભગ 1 વર્ષ થઈ ગયું. અને એ પછી મને આજ સુધીમાં કાંઈ પણ તકલીફ પડી નથી, બેસવામાં, ઉઠવામાં, ચાલવામાં, સુવામાં કોઈ પણ તકલીફ નહીં, કોઈ પણ દુખાવો થતો નથી અત્યાર સુધીમાં. 1 વર્ષ આજ કમ્પ્લીટ થઈ ગયું મારું. સાહેબ એન્ટ્રી કરી એટલે તૈયારીમાં અમારા જે સ્ટાફમાંના માણસો કે ભાઈ તાત્કાલિક એમને લઈ ગયા બેસાડે કે ભાઈ બેસો, તમે ફાઇલ બનાવડાવી, બધું કરાવડાવ્યું. પછી રિસ્પોન્સ તો બહુ સારો એવો મળ્યો હતો, એમાં કોઈ જવાબે મસ્ત આપ્યો. સાહેબને મળ્યા, સાહેબની સ્પીચ પણ મસ્ત હતી કે જે આપણે ગળે ઉતરી જાય કે હા હકીકતની અંદર આપણને અહીં આ છેલ્લું દવાખાનું આપણું, અહીં આપણો દુખાવો બંધ થઈ જશે, મટી જશે આપણું. એ રીતે રિસ્પોન્સ સારો એવો મળ્યો હતો. પહેલાં સાહેબ એવું હતું કે ભાઈ આમ એક જાતનું જીવવાનું એવું હતું, ભાઈ હવે આપણે કાંઈ છે નહીં, દુખાવો આપણને ક્યારેય મટવાનો નથી, બરાબર. અને આ મેં તમને કીધું ને કે ભાઈ આ રીતનું મકાન મારું ઘર છે, છોકરાઓ છે, બધું, પણ એમ લાગતું હતું કે આ બધું મારા માટે કોઈ એનો અર્થ નથી એમ, બરાબર, પહેલાં. અને કામ કરવામાં બહુ તકલીફ હતી, બેસવામાં, ઉઠવામાં, બધું જ. પણ હવે પછી હું ગમે ત્યાં જઈ શકું, ગમે એટલો વજન પણ ઉંચકી શકું, ગમે તે કામ કરી શકું, અને મારા મગજની અંદર એવું ફિલિંગ થઈ ગયું કે હકીકતની અંદર હવે આપણને કોઈ બીજી તકલીફ રહી નથી અને એકદમ આપણું કમ્પ્લેન મટી ગયું છે. મને મારું નામ મકવાણા હીના જયંતિભાઈ છે, આ મારા પપ્પા છે. મારા પપ્પાને એક પગ પૂરો આખો દુખતો હતો. તેમને ઘણા બધા હોસ્પિટલ અમે એકથી એક સારામાં સારા ડૉક્ટરને મળ્યા, પણ કંઈ ફેર પડ્યો નહીં. જ્યારે દુખાવો થતો ત્યારે ખાવા પણ નહોતા બેસી શકતા, પલાઠી વાળે ઊભા ખાતા હતા. ઊંઘવામાં પણ પ્રોબ્લેમ, 5-10 મિનિટ શાંતિથી ના ઊંઘી, સીડી પણ ના ચડી શકે, કોઈ બી વાંકું વળી વસ્તુ ના લઈએ કે પાણીનો ગ્લાસ પણ અમારા હાથમાં આપવો પડે. જમવું હોય તો રસોડા ઉપર ઊભા જમે, બેસી ના જમે. એ પછી લિવેલમાં ગયા. ત્યાં ગયા પછી ડૉક્ટરે મને સમજાવ્યું, બેટા તાર પપ્પાને મટી જશે એકદમ, ખાલી ઓપરેશનની જરૂર છે, આજ કરાવો કે પછી કરાવો. પછી મેં ડિસિઝન લીધું કે આજે જ કરાવવાનું છે, જે આજ થતું એનું કાલ કરવાનું. હવે મારા પપ્પાને બધું જ મટી ગયું છે, એ શાંતિથી સૂઈ શકે, બેસી શકે, સીડી ગમે ત્યારે ચડી શકે, વાંકા વળીને વસ્તુ લઈ શકે, બાઇક ચલાવી શકે, બધું જ કામ કરી શકે, એને પલાઠી વાળીને મસ્ત રીતે જમી શકે. હું કહીશ કે મારા પપ્પાને આવી તકલીફ હતી, જો કોઈને હોય તો લિવેલમાં જાઓ, 100% રિઝલ્ટ મળે છે. ડૉક્ટર રિતેશ પટેલે મારા પપ્પાને ચાલતા કરીને ઘરે મોકલે છે, એમનો ખૂબ ખૂબ આભાર. અને એનું નર્સિંગ સ્ટાફે પણ અમારું બહુ ધ્યાન રાખ્યું હતું, એમનો પણ ખૂબ ખૂબ આભાર. મારા જેવું જો તકલીફ હોય કોઈ પણ વ્યક્તિને તો એવું સજેશન આપીશ કે ભાઈ આ દવાખાને જતા રહો તમે, અને તમારું પહેલું છેલ્લું દવાખાનું હશે, તમે ક્યારેય તમારી તકલીફ રહેશે નહીં અને એકદમ મટી જશે તમને. હા, રિઝલ્ટ એવું સારું એવું મળશે. આ તકલીફ આટલા ટાઈમથી હતી અને મને વિશ્વાસ નહોતો કે મળશે, પણ આ દવાખાનું મને મળ્યું, દવાખાનું મળ્યું. અને એ બાબતે હું ડૉક્ટર સાહેબ હિતેશ પટેલનો અને એમના સ્ટાફનો બહુ ધન્યવાદ માનું છું. નાવ આઈ એમ લિવ વેલ.